તાપી જિલ્લા પ્રયોજન વહીવટ કચેરીને સરકાર દ્વારા આદિવાસી સમાજ સહિત અદિમ જૂથના ઉત્થાન માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં કામ કરનાર એજન્સી દ્વારા કઠિન ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું અનેકવાર દિવ્યાંગ ન્યૂઝ દ્વારા અવારનવાર ઉપાડેલી ઝુંબેશમાં તાપી જિલ્લા પૂર્વ ભાજપના પ્રમુખ દ્વારા રાજીનામું ધરી દેતા નિઝર વિધાનસભાના ધારાસભ્ય તરીકે સુનિલ ગામિત સહિત યુસુફ ગામિત દ્વારા માહિતી માંગવામાં આવતા 26 તારીખ સુધી માહિતી ન મળે તો ઉપવાસ પર જવાની તૈયારી બતાવી હતી, જે અંગે પ્રયોજના કચેરી સામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, પરંતુ પ્રયોજના વહીવટ દ્વારા કચેરી દ્વારા 70% માહિતી મળી જતા 30% જેટલી માહિતી જે તે અમલીકરણ અધિકારીને માહિતી આપવા સૂચના કરવાના આદેશ કરાતા હાલ ઉપવાસના મોકૂફ રખાયા હતા, ત્યારે અમલીકરણ અધિકારીને બાકી રહેલી 30% જેટલી માહિતી આપવા સૂચનાઓ કરાયા હતા, જેને લઈને મામલો થાને પડ્યો હતો. આજ રોજ પ્રાઇઝના વર્ગ કચેરી અમે છેલ્લા 2 મહિનાથી જે માહિતી માંગી હતી એના માટે આવેલા હતા અને છેલ્લા 2 દિવસથી 70% જેટલી માહિતી મળી છે અને 30% જેટલી માહિતી બાકી છે. એના માટે અમે પ્રાઇઝના વહીવટદારને પત્ર લખ્યો છે અને એમણે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં આ માહિતી અમે પહોંચાડીશું. અને માહિતી માંગવા પાછળનું કારણ માત્ર માત્ર એક જ હતું કે ભાજપના પૂર્વ પ્રમુખ બિપિનભાઈ ચૌધરીએ જે એમણે ભ્રષ્ટાચારનો આરોપ લગાડ્યો હતો અને એક અમે ધારાસભ્ય તરીકે અમારે જાણવું હતું કે ખરેખર આમાં શું છે, એના માટે જ અમે માહિતી માંગી હતી. અને જે 26 તારીખ સુધી માહિતી બી મળશે અને અમે ઉપવાસ પર બેસવાની વાત હતી, પણ આજે 70% જેટલી માહિતી મળી છે અને 30% માહિતી ટૂંક સમયમાં મળશે એવી ખાતરી મળેલ છે, જેથી ઉપવાસ પર બેસવાનો કાર્યક્રમ અમે રદ કરેલ છે. જબ્બર પઠાણ સાથે નીતિન ભરતી, દિવ્યાંગ ન્યૂઝ, તાપી.